હાય ઓલ, હું છું તમારો પટેલ નિર્સ અને હું છું રિમ્પલ નથવાણી. ફ્રેન્ડ્સ, અમે લોકો લઈને આવી રહ્યા છે હસબન્ડ વાઈફની મસ્ત મજાની કોમેડી અને જેનું નામ છે પટેલ પટલાણીની મોજ. તો પતિ પત્નીના મીઠા ઝઘડા જોવા માટે સ્ટુડિયો શ્રીનાથજીને આજે જ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. સારું, ચાલો ભાઈ, ટેક કેર, રાધે રાધે. मुबारक हो तुमको ये शादी तुम्हारी, सदा खुश रहे ये दुआ है हमारी, बिना सास की मिले तुम्हें घर वाली. अरे काय नहीं, आ तो है ने शेरी माथी हमने जान निकली ने तो गीत गाऊ, बाकी लगन नी सीजन जाइमी से. वो તો હાવ હસી હતો પટેલ, એ માની લ્યો કે આપણો દીકરો હોય તો એની જાન કેવી આવી જાજરમાન હોત ને. હા, કરવાની જ હોય ને. હા, જાજરમાન જ હોય. મારી જાન કાઈ નબળી આવી હતી, જાજરમાન જ હતી. એ હવે રેવા દ્યો ને, રેવા દ્યો ને. આપણા લગ્ન ની તો વાત જ ન કરતા, આપણા લગ્ન માં છે ને જાજરમાન જઈ નતો, અને પાછા સીના ઉપર બેહીને આવ્યા હતા ગધેડા ઉપર. એ તો છે ને, ઘોડા સ્ટોક માં તે દીપ પતી ગયા હતા એટલે ગધેડા માથે બેહીને આવ્યો હતો, પણ પોતી ગયો તો. હો, અરે રેવા દ્યો, પોસી ગયા વાળા થતા આવે, પણ હું કામ નું. ન્યા ગધેડા એ હોસી આપણો દીકરો છે ને વી વરો નો તાજો માજો થઈને પાકી ગયો હોય અને કેરી જેવો થઈ ગયો હોય અને હને સોત્રા કાઢી નાખે એવી છોકરી ને લગ્ન કરતો હોય તો હું થાય. એટલે કે પેલા જોવો તો ખરી છોકરી ક્યાંની છે, કેવી છે અને કેમ છે. હું કેમ છે, હવે બધું મજામાં હોય ઇડલી ઉધુ નું બધું જોવે એટલે મારા બાપા હરખાઈ જમી. હવે તારા બાપા નું બિસાડા નું મારી જેમ છે, બિસાડા માંડ કોડીઓ મોઢામાં મૂકવા જાય ને તા હે ને હાહુ ટપકી જાય છે અને હે ને વેલ્યુ વગર ની કોટી કરી નાખે. પણ બિસાડા એમાં જ ઓલા ખગલા નો છે ને શર્ટ ફાટી ગયો તો. એટલે કઉ છું કે આવી વાંદરા જેવી વેજા છે ને, મારે મારા દીકરા ના લગ્ન માં ન જોઈએ. હા, અને આવા ગધેડા વેડા તો હું નહીં જલાવી લઉં. મારા દીકરા છે ને, મારે નિરાયતે અને વાસ્તે ગાસ્તે પરણાવ. નિરાયતે ને વાસ્તે ગાસ્તે કેમ પરણે? એ છે ને, હું ને મમ્મી બે આરામ કરશું ને તમે કરજો દોડા દોડી, એટલે થઈ ગયા વાસ્તે ગાસ્તે લગ્ન. હા, તમે આરામ કરશો તોય ગામ ગજવશો. તમારા નસકોરા થી બિસાડા હુતા છોકરાઓને ઉઠાડી દેવો અને હાહુ નવત તો હે ને હોમ થિયેટર જેવો છે, હોમ થિયેટર. અને એ ને ભેંસ ના પોઈદરા જેવા તો બગાસા ખાઈ. એ બીજું છે કેવું હોય કેજો, પણ નસકોરા વિશે કઈ બોલતા નહીં, કહી દઉં છું. કેમ કે છે ને, ઈ તો અમારા ખાનદાન ની ઓળખાણ છે. હા તો હું કઈ તમારા ખાનદાન થી બીતો નથી. હો, બીતા નથી ને તો બહુ ખબર છે. જોવા આવ્યા હતા તે 500 જણા ને હારે લઈને આવ્યા હતા, ને પાછા જે પહેરવા આવ્યા તે ગધેડા ઉપર બેહીને વાહે 250 માણસ લઈને આવ્યા હતા. બહુ ખબર બીતા નથી. હા, એક વિચાર કરી લ્યો કે આપણો છોકરો પૈણી ગયો અને આપણે બે બની ગયા હાહુ હહરા. તેથી તમારા અને તમારા મમ્મી ના નખરા આવા નવા ચાલુ રહે. જો નખરા તો રેવાના છો. હા, તે બસ આ બધું કરી કરી કંટાળીને કંટાળીને છોકરો યુવાશ્રમ માં વહી જાય. ગધેડાને તાવ આવે એની વાતો કરો, માં યુવાશ્રમ જેવું ન હોય, વૃદ્ધાશ્રમ હોય. વૃદ્ધાશ્રમ છે ને, મા બાપ થી કંટાળેલું ઘર હોય એટલે યુવાશ્રમ જ કેવાય. બહુ બિસાડી હે ને તમને, તમારી માં ને ખવરાય 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 અડધી થઈ જાય હે. ખાવાનું સુવાદ ની તો ભાજી પાઉં થઈ જાય.